વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં કોંગી ઉમેદવાર દેવાંગ ઠાકોર દ્વારા જનસમર્થન રેલી કાઢી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 22મી ઓક્ટોબરના રોજ ઇલેક્શન વોર્ડ નંબર 13ની પેટાચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ બેઠકને કબજે કરવા ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવ્યું છે. વોર્ડ વિસ્તારમાં બંને પક્ષોના આગેવાનો નેતાઓએ ધામા નાખી ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ ઠાકોર દ્વારા આજરોજ વિસ્તારમાં જનસમર્થન રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો, શુભેચ્છકો, કોંગી અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા. દેવાંગ ઠાકોર દ્વારા ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પ્રજાના પાણી, ગટર સહિતના પ્રશ્નના સમાધાન લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ જે વોર્ડ નંબર 13નું બાય ઇલેક્શન આવ્યું છે તેમાં એક યુવા અને શિક્ષિત ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી પસંદગી કરી છે, ત્યારે એક જનસમર્થનની રેલી રાખવામાં આવી છે કે આજે આપ જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, મને આશીર્વાદ આપી રહ્યા છે, એક વિશ્વાસ આપી રહ્યા છે કે આપની જીત નિશ્ચિત છે. એ તેની જ સાથે આજે જનસમર્થન આપણે જોઈ રહ્યા છો તમે, એ મારી એક જીતનો વિશ્વાસ મને અપાવી રહ્યો છે. જે રીતે વોર્ડના પ્રશ્ન છે, સ્થાનિક પ્રશ્ન છે, ગંદુ પાણી, પીવાનું પાણી, ગટરનું ડ્રેનેજની વાત હોય, એના જ ઉપર આગળ જે જે સમસ્યાઓ આવશે એને મારા પિતાશ્રીને બાળુકાકા જે રીતે હલ કરતા હતા, બાળુકાકા હમણાં પણ કાર્યરત રહીને જે રીતે હલ કરી રહ્યા છે, એ જ રીતે તેના પર મારે ખરું ઉતરવાનું છે અને તમામે તમામ નગરજનોની સેવા કરવાની છે.